માં સરસ્વતી શિશુ કુંજ સાર પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, ગયા વિડીયોમાં આપણે શું શીખ્યા યાદ છે તમને? હા, શું શીખ્યા હતા? હા, એકમ 4 લાખો વણજારો શીખ્યા હતા ને? હા, સરસ. એમાં આપણે શું જોયું? ડાઘિયા કૂતરાની વફાદારી જોઈ એમના માલિક પ્રત્યે. તો કોણ હતો? લાખા વણજારાની વાત આપણે કરી હતી કે લાખો વણજારો કોણ હતો? હા, તો કે માલ સામાનની હેરફેર કરતો હતો. વણજારાઓ શું કરે છે? માલ સામાનની હેરફેર કરે છે. લાખો વણજારો તો પૈસે ટકી સુખી હતો, પણ એ કારણે પૈસાની ભીડ પડી. ભીડ પડી એટલે કે તંગી પડી. એની પાસે જેટલા પૈસા હતા એથી વધારે એને પૈસા જોઈતા હતા. એટલે કોની પાસે ગયો? શેઠ પાસે ગયો. પૈસા લેવા માટે, ગીરે પૈસા લેવા માટે શેઠ પાસે ગયો. અને સાંભળવા એને કોને મૂક્યો? ડાઘિયા કૂતરાને મૂક્યો. તો ડાઘિયા કૂતરાએ પેલા શેઠને જે ચોરાયેલું ધન હતું એના એ બધું જ એને મેળવી આપ્યું. એટલે કે જે વણઝારાએ ગીરે પૈસા લીધા હતા એના કરતાં અનેક ગણું એમને મેળવી આપ્યું હતું. એટલે ફરી જે લાખા વણઝારાએ ગીરે જે કૂતરા સાનમાં એટલે કે ડાઘિયા કૂતરાને મૂક્યો હતો એટલે કે હવે લાવને એના માલિક પાસે એને પહોંચાડી દો. એમ કરીને પોતે ચીઠી બાંધીને ડાઘિયા કૂતરાની પોતે એટલે કે કડાઈ ચીઠી બાંધીને એને એના માલિક પાસે મોકલી આપ્યો. પણ જ્યારે કૂતરાને લાખો વણઝારો જતો હતો ત્યારે કૂતરાની સામે આવતો જોઈને એને શું થયું કે અરે આને મરી તો આપણું ખાડી મેં આને ગીરે મૂકીને કૂતરાને આમ તો એને પાછો આવ્યો. તો એ લાગે જ્યારે ડાઘે કૂતરો એની સામે જોતો હતો, પોતાના માલિક સામે વલખી જોતો હતો, તો એમણે શું કર્યું? ફિટકાર દર્શાવ્યો એમના માલિકે કૂતરા તરફ. ડાઘે કૂતરા તરફ ફિટકાર દર્શાવ્યો કે ધિક્કાર, અનાદર કર્યો. તો આ જોઈને કૂતરાને ખોટું લાગી આવ્યું કે હું મારા માલિકને આટલું નહીં કરું છું તો પણ એ મને અનાદર કરે છે મને. તો ડાઘિયો કૂતરો તો દોડતો દોડતો જઈને પથરાએ માથું પછાડી પછાડીને પોતાનો જીવ આપી દીધો. ફરી જે કોટે ચીઠી બાંધેલી હતી એ લાખા વણઝારાએ જોઈ તો શું થયું એને કે અરે એને તો પારાવાર પસ્તાવો થવા લાગ્યો કે કૂતરાએ તો કેવું સરસ કામ કર્યું છે. એ ચીઠીમાં બધી વાત એણે વાંચી તો ફરી એને તો પછતાવો થવા લાગ્યો. તો ફરી લાખા વણઝારાએ જે કૂતરો જ્યાં પોતાનો જીવ આપ્યો હતો મરી ગયો હતો ત્યાં ડાભાસર નામનું સરોવર બનાવ્યું. તો જોયું ને મિત્રો, કૂતરાની પોતાના માલિક પ્રત્યેની કેવી વફાદારી છે એ અહીંયા આપણે બતાવ્યું છે. તો મિત્રો, આપણે ગયા વિડીયોમાં પ્રશ્નોના જવાબ જોયા, બરાબર છે? તો ફરી હવે આજે આપણે શું શીખવાના છીએ? ખરા ખોટા શીખીશું અને સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો પણ શીખીશું. તો ચલો મિત્રો, બધાનું ધ્યાન આ તરફ જોવો. અહીંયા જોવો, અહીંયા સૂચના આપી છે એ આપણે પહેલા વાંચીશું. ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો ચલો પહેલું આપણે વાંચીશું. કયું વિધાન છે? તો ડાભાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. આ તમે ભણી જ ગયા છો મિત્રો અને તમને ખબર પણ હશે. ચલો જવાબ આપો. હા, શું આવશે જવાબ? સાચું ને? હા, તો આપણે અહીંયા લખીશું સાચું એટલે કે ખરાની નિશાની આવશે. ચલો બીજા નંબર પર શું છે? લાખો એક ગરીબ વણઝારો હતો. આ સાચું આવશે કે ખોટું આવશે? લાખો ગરીબ વણઝારો હતો? ના, લાખો તો પૈસે ટકે સુખી હતો, પણ એને જરૂર કરતા વધારે પૈસા, જરૂરત હતી એના કરતા વધારે પૈસા જોઈતા હતા, એટલા માટે એનો પૈસા લેવા ગયો હતો. એટલે લાખો એક ગરીબ વણઝારો ના હતો, પૈસે ટકે આપણે ખોટાની નિશાની કરીશું. ચલો ત્રીજો છે. લાખાએ ડાઘિયાને શેઠની પાસે રહેવા ઈશારો કર્યો. જ્યારે પણ લાખો શેઠ જોડે પૈસા લેવા ગયો ત્યારે લાખાએ ડાઘિયાને શેઠની પાસે રહેવા માટે કે તું અહીંયા જ રહે રહેવા માટે એને ઈશારો કર્યો. તે સાચું છે ને? જવાબ આપો. ચલો, હા સાચું. તો અહીંયા ખરાની નિશાની આવશે. ફરી છે, ડાઘિયાએ લાખાનું અનેક ગણું ધન બચાવી આપ્યું. ડાઘિયાએ લાખાનું અનેક ગણું ધન બચાવી આપ્યું. ડાઘિયા
ડાગ્યો લાખાનો વફાદાર પુત્ર હતો વફાદાર પુત્ર હતો ડાગ્યો લાખાનો હા એટલે લાખાની બધી જ વાત માનતો હતો પોતાના માલિક જેવું કે એવું એક કરતો હતો તો ડાગ્યો લાખાનો વફાદાર પુત્ર હતો ત્યાં ખરાની નિશાની આવશે જોઈએ મિત્રો કે આવી રીતે તમારે સરસ રીતે વાક્ય એટલે કે વિધાન વાંચવાનું છે ફરી એક એમાં કરવાની છે અવારનવાર તમે આ પ્રવૃત્તિ એટલે કે આ પ્રશ્નો કર્યા જ છે એટલે તમને આવડશે જ ચલો હવે આપણે બીજું શું જોઈશું કે કયું વાક્ય કોણ બોલે છે એ આપણે જોઈશું ચલો મિત્રો હવે આપણે શું જોવાનું છે બીજું કે કયા વાક્ય કોણ બોલે છે તે આપણે લખવાનું છે એ વ્યક્તિનું નામ લખવાનું છે કે આપણે પાઠની અંદર એકમ જે ભણ્યા એની અંદર જોઈ છે કે કયા વાક્ય વાક્ય વાંચીને બતાવીશ ચલો પહેલું વાક્ય છે જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ ચલો યાદ કરો કે આ વાક્ય કોણ બોલતું હતું જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ એ લાખો મરજણો કોની પાસે પૈસા લેવા ગયો હતો હા શેઠ પાસે તો આ વાક્ય કોણ બોલ્યું હતું જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ હા શેઠ બોલ્યા હતા તો અહીંયા આપણે લખીશું શેઠ શેઠ બોલ્યા બરાબર છે ચલો બીજું વાક્ય છે લો રામ રામ શેઠજી લાખો વણજારો જ્યારે પૈસા લેવા ગયો હતો પૈસા એને લઈ લીધા પછી જ્યારે પરત જતો હતો ત્યારે શું બોલ્યો લો રામ રામ શેઠજી તો શું આવશે જવાબમાં લાખો વણજારો લાખો વણજારો કોણ બોલ્યું હતું લાખો વણજારો ચલો ફરી એક ત્રીજું વાક્ય જોઈશું આપણે તમારા પૈસા તો દૂધે દોયેલા છે જ્યારે લાખા વણજારે ગીરે મૂકવા કહ્યું ત્યારે શું કહ્યું કૂતરાને ગીરે મૂકવાની વાત કરી કે પૈસા લીધા છે તો હું એને ખાતે ન થઈ દઉં ત્યારે શેઠે શું જવાબ આપ્યો કે તમારા પૈસા તો દૂધે દોયેલા છે તો આ વાક્ય કોણ બોલ્યું હતું શેઠ બોલ્યા ત્યાંથી આપણે અહીંયા લખીશું શેઠ બરાબર છે ચલો ફરી ચોથું એક વાક્ય છે અરે રામ આ કૂતરાએ મારી સાક ઉપર પાણી ફેરવ્યું કે આ કૂતરાએ મારી સાક પર પાણી ફેરવ્યું કૂતરાને સામે પોતાની સામે આવતો જોઈ લાખા વણજારાના મોંમાંથી કેવા શબ્દો સરી પડ્યા કે અરે રામ આ કૂતરાએ મારી સાક ઉપર પાણી ફેરવ્યું એટલે આ કોણ બોલે છે લાખો વણજારો આ વાક્ય કોણ બોલે છે લાખો વણજાર તો જોઈ મિત્ર જે આ પણ વાક્ય છે એવા બીજા પણ વાક્ય આવી શકે છે પાઠમાંથી હવે આપણે થોડા સમાનાર્થી શબ્દો વિરોધાર્થી શબ્દો અને જોડણી જોઈશું ચલો મિત્રો હવે આપણે થોડા સમાનાર્થી શબ્દ જોડણી સુધારો અને વિરોધી શબ્દ જોઈશું જે તમારી પાઠ્યપુસ્તકની અંદર આવે છે અમુક આપણે અહીંયા લીધા છે એ જોઈશું બરાબર છે ચલો પહેલા પહેલા કયા શબ્દો છે સમાનાર્થી શબ્દ એની અંદર જો સાક સાક એટલે કે આવરું એનો અર્થ શું થશે કે લાખામાં જ્યારે જ્યારે ડાગ્યો પુત્ર પાછો આવતો હતો મણજારા પાસે પેલું પોટે ચીપકી બાંધીને જ્યારે લાખા મણજારા એને મનમાં શું થયું કે આ કૂતરાએ મારી આવરું રાખી નહીં એટલે સાક એટલે કે આવરું સાકનો અર્થ તો શું થશે આવું ફિટકાર ફિટકાર એટલે ધિક્કાર અને બીજો અર્થ થશે અનાદર ફિટકાર એટલે કે ધિક્કાર અને એનો બીજો અર્થ થશે અનાદર એટલે કે જ્યારે કૂતરો પેલો ડાક્યો કૂતરો લાખા વણજારા પાસે આવતો હતો ત્યારે એને આખું બતાવીને એની સામે શું કર્યું જ્યારે વરસાદ પડે છે ત્યારે વરસાદમાં નહાવાનું કેવું
અહીંયા સાચું શું આવશે કૂતરો ચલો ધોતિયો આ દેખાય છે ને ધોતિયો કેવું લખ્યું છે તો આપણે એને સાચું સુધારીને લખવાનું છે ધોતિયો પછી ચિઠ્ઠી શું છે ચિઠ્ઠી તો અહીંયા આવશે ચિઠ્ઠી ચલો હવે કયા શબ્દો રહ્યા વિરોધી શબ્દો રહ્યા તો વિરોધી એટલે કે પાસે આ પહેલો શબ્દ છે પાસે પાસે તો દૂર એનાથી વિરુદ્ધ દિશા વિરોધી એટલે કે જે શબ્દ હોય એનાથી વિરુદ્ધ દિશા પાસે અહીંયા પાસે છે આ બે ચોક નજીક નજીક છે પાસે છે પછી શું થશે દૂર તો પાસેનું શું આવશે દૂર ચલો સુખી સુખી એટલે કે ખૂબ જ સુખ હોય સુખી હોય પૈસે એટલે સુખી સુખીનો વિરોધી શું થશે ચલો બોલો હા દુખી સુખીનો વિરોધી થશે દુખી ચલો આગળ આગળ આગળનો વિરોધી પાછળ આગળ તો પાછળ તો શું આવશે પાછળ ચલો ધ્યાન આપણે ક્લાસમાં છોકરાઓ ભણતા હોય તો મેડમ જે બોલે છે કેવું ધ્યાનથી સાંભળે છે એ ધ્યાન અને અમુક છોકરાઓ ના સાંભળતા હોય તો બે ધ્યાન ધ્યાન તો બે ધ્યાન ધ્યાનનો વિરોધી થશે બે ધ્યાન તો ચલો મિત્રો મોટે ભાગે તો છોકરાઓને વિરોધી શબ્દ લખવાની એમની ખૂબ જ મજા આવતી હોય છે પરીક્ષામાં ગમે તે વિરોધી શબ્દ કેમ ના હોય એ તો એમને આવડી જ જાય છે કેમ કે સરળ રીતે આપણને આવડે છે શબ્દોના અર્થ તો જો અહીંયા તમે સમાનાર્થી શબ્દ શીખ્યા જોડણી સુધારો શીખ્યા વિરોધી શબ્દ શીખ્યા ખરા ખોટા શીખ્યા પછી ગૌરવ વાક્ય કોણ બોલે છે એ પણ શીખ્યા એ મેં તમને થોડું એક્સ્ટ્રા શીખવાડ્યું છે એ પાઠમાં આવે જ છે પણ મેં તમને શીખવાડ્યું છે જરૂરી નથી કે વર્કશીટમાં એ પૂછ્યું જોઈએ એટલે વર્કશીટની અંદર જે પણ તમને આપ્યું છે એ સરસ સુંદર અક્ષરે તમારે લખવાનું છે અને સમયસર ગુજરાતીના